આજે આપણે ચુંબક સાથે એક બીજો પ્રયોગ કરીએ. તમે ચુંબકની શક્તિ ક્યારે ચકાસી છે કે કેવી શક્તિ ધરાવે છે અને એની શક્તિ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? ચલો એને ચકાસવાનો આજનો આ પ્રયોગ જોઈએ. જો આ પ્રયોગ માટે જરૂર પડશે એક બીકરની, તેની સાથે થોડીક ટાંકણીઓની, એક ચુંબક લઈએ અને મારી પાસે મેં થોડુંક પાણી રાખ્યું છે. તો હવે આપણે સૌપ્રથમ આ ખાલી બીકરમાં આ 3-4 ટાંકણીઓને અંદર નાખી દઈએ. હવે આ ચુંબક લઈ અને આ ટાંકણીઓને તેને અડ્યા વગર આપણે બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ રીતે આ તમામ ટાંકણીઓ ખૂબ આસાનીથી બહાર આવી ગઈ. ચલો, આ તો થયું ચુંબકની નોર્મલ શક્તિ આપણે ચકાસી, પણ ફરી એક વખત આને ચુંબકને થોડુંક અઘરું કામ આપીએ કે આ બીકરમાં થોડુંક પાણી ઉમેરું. હવે આ ટાંકણીઓને પાછી એની અંદર નાખી દઈએ અને હવે ફરી એક વખત આ ચુંબકની મદદથી આ બીકરમાંની ટાંકણીઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આમાં પણ ટાંકણીઓ તો બહાર આવી ગઈ, પરંતુ જે વ્યક્તિ આ પ્રયોગ કરે ને એને આ વસ્તુ ધ્યાન પર આવ્યું હશે કે જ્યારે પણ બીકર ખાલી હતું ને ત્યારે આ ટાંકણીઓ ખૂબ ઝડપથી બહાર આવી ગઈ, પરંતુ જ્યારે આ બીકરને પાણીથી આપણે ભરી દીધું તો એમાંથી ટાંકણીઓને બહાર આવવામાં થોડુંક વાર લાગે. કેમ કે ચુંબક અને લોખંડની વચ્ચે એક પાણીનું પરિબળ પણ વધી જાય છે. આમ વિવિધ પરિબળોને લીધે પણ ચુંબક આકર્ષવાની જે શક્તિ છે તેમાં થોડોક ફેર પડતો હોય છે.